तो राम एक नाम कलश मंकला विराज કલશ માં કલા બિરાજ દેવળ માં ધણી પોતે બિરાજે અલખ રામ દે હાજરા હજુર જી દીદી રે દીદી ધણી રામ દે હાજરા હજુર નર નારી તમને નમણ કરે દીદી દીદી જવન મેં વડા અરે ભૂપ દીદી નર નારી બાપા નમણ કરે છે વડા બહુ પણ દર્શન કરતા પીર ના પંડના પાપ હવાય દીદી 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 પંડના પાપ ધવા લે આર્યું લેરી ફરમાઈશે મોનાની દીકરાને લેડીઓ પણ લેડીઓ ની દીકરા લે આર્યુ એમ કે સંતો ના શબ્દો હોય બાંધેલા શબ્દો હોય ઉઢાડ શબ્દો અવરવાણી છે સવા બાપાની બેન ભોજલરામ બાપાની છે કવિ સાહેબ ની છે ગોરખનાથજી ની છે એમ સવા બાપાની છેલી વાણી છે આ લેડીઓ લે આર્યુ બેનો દીકરી ઓઢે નહીં શબ્દ ને છૂટા પાડો તો થાય કે લે આર્યુ ભાઈ નજરો સે દેખ પ્યારે પ્રભુ હે પાસ તેરે ક્યાં ઢૂંઢતા વન મે તન મે કભી ન હે રે અહીંયા જોઈ ગયે એમ આ વાણી વિશે પણ મારા વડીલની એક જેને ભજનનું નામ છે આપણી ધરમધડો કહેવાય એને આપણી પ્રાચીન વાણીમાં ધરમધડો જેને કહી વાયક છે કટારી છે પ્યાલો છે આરાક છે આ બધી એના ભજનોના બે પ્રકારો છે વાળા અને સમય સમયે ગવાય છે અટાણા સમય છે અને ખૂબ સારી મજાની ઈચ્છા વ્યક્ત કરી નિજા ધર્મ આપણો સતી સનાતન ધર્મ આ તો વાળાવાળા હમણે પીડ્યા બાકી વાળા નહોતા પેલા પેલા એક જ ધર્મ હતો બધાય માનવ માટે હિન્દુ મુસ્લિમ માટે બે માટે સતી સનાતન સૃષ્ટિનું સ્થાપન જ્ઞાતિ થયું છે ધીમે 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 કરતા મતભેદ થતો આવ્યો એમાં થોડાક વાળા પડ્યા તોય છેલ્લે આખરમાં એવું કહેવાનું છે સંતોનું વાણી વેદ પુરાણો એમ કે છેલ્લે બધાને એક ઠેકાણે ભેગું થવું પડશે બધાય નહીં અને એ અવતાર છે અલખધણી આલમધણી નકલંગ અવતાર જેને આપણે કહીશી એ થશે તે બધી એકતા થઈ જશે
સમભાવના બધામાં, કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં, એ ભાવનાવાળો એક ભગવાનનો છેલ્લો અવતાર. પણ એ ધર્મ સતયુગ માટે સ્થાપના થઈ, આમ તો સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યાંથી સ્થાપના થઈ, પણ લુપ્ત થઈ ગયેલો ધર્મ અહીંયા ગીર તાલાળામાં ભક્ત પ્રહલાદ એમના ગુરુ મહારાજ સબરી શ્રી બાઈ કુંભાર પ્રજાપતિ ઘણા ભજનમાં બોલે બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, પણ બે નોખા થયા સુરા અલગ થયા ભેગા નથી. ધ્રુવ પ્રહલાદ પેલા થયેલા સૃષ્ટિની સ્થાપન છું, ભગવાનનો પેલો જ કચ્છપ મચ્છા અવતાર, ત્યારબાદ કશ્યપ અવતાર, વારસ અવતારમાં ધ્રુવ થયા. ધ્રુવ ભક્ત પ્રહલાદજીના હરણા કચ્છના આગળ પૂર્વજોમાં ત્રીજી પેઢીએ બેનના ભાઈ થતા ધ્રુવ પ્રહલાદ બે મનુ રાજાના દીકરાના દીકરા, સૂર્યના પુત્ર મનુ અને મનુના દીકરી હતા એક, એમના દીકરા ધ્રુવ હતા. ભક્ત પ્રહલાદજી એ પણ ત્રીજી પેઢીએ એમ થાય સગા સંબંધીમાં, પણ ભેગા નહીં. પેલો જ યુગ સતયુગ આખા વિશ્વની, ખાલી ભારતની નહીં, ખાલી ઇન્ડિયાની નહીં, આખા વિશ્વની ખાલી 15 કરોડની વસ્તી હતી. આપણા તો અબજ બાર તો ઇન્ડિયામાં છીએ, આપણે આખા વિશ્વની 15 કરોડની વસ્તી હતી. અરણાકશ એમ કેતો હતો કે હું ભગવાન છું, હું ભગવાન છું. શ્રીભાઈનો ભેટો છું ભક્ત પ્રહલાદજીને, અને મિંદડીને બચાવી બચાને બચાવ્યા. ભક્ત પ્રહલાદે નજરે જોયું, કીધું કે આ શું, આ ધર્મ કયો, આ ભગવાન કોણ, મારો બાપ ભગવાન નથી. શ્રીભાઈ ના પાડે છે, નહીં તારો બાપ છે દૈત છે, અને વિષ્ણુનો વેરી છે, તો જેને આપણું ભજન કરી છે એનો તો વેરી છે. મિંદડાના બચ્ચાને જીવતા જોયા નિંભાડામાંથી, અને લાગ્યું ભક્ત પ્રહલાદજીને. એક એનું ભજન ગાય છે, આપણે બધા ગાય છે, અજરા દરિયા નો જાય થોડે થોડે સંતો સાધ પીજો. એ કળિયુગ માટેની એક આગમ કીધી છે, કે આવા દિવસો આગળ આવવાના છે, એમાં ધ્યાન રાખીને હાલજો. સતયુગ નું ભજન છે, બોલો. હજી આપણે ગાઈ છીએ, હજી એવી મજા આવે છે એમાં. અને આ ધર્મ ધરો મેઘ ધારવાજી થઈ ગયા, મેઘ માયો મેઘ ધારવો, કુંભારાણા સતી તરુલ જેસલ, માલદે રૂપાદે, ખીમડો કોટવાર સતી ડારલદે, શ્રી રામદેવજી મહારાજ ગાદીપતિ હતા. આજે 500-600 વર્ષ પહેલાની વાત. રાવત રણસિંહ મોરબીમાં ત્રણ થયા, ખીમડો કોટવાર સતી ડારલદેન રાવત રણસિંહ. એ નિજાર ધર્મનો એક આખો માહોલ હતો, અને એના ભક્તો સંતો આખી સૃષ્ટિમાં બસ અલગધણીના નામના વાવટા ફરકતા હતા. આજે પણ જ્યાં જોવો ત્યાં અલગધણીના નામના, રામદેવજી મહારાજના નામના વાવટા ફરકે છે હજી. હવે ટૂંક સમયમાં અહીંયા અવતારનું દેવાજ પંડિતે કીધું ને, દેવાજ પંડિત દાડા દાખવે સુણી લો દેવલ દે નાથ, આપણા ગુરુ એ આગમ ભાખ્યા જૂઠા નહીં લગા, લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે. એ દિવસ અટણે આવી ગયા છે, અને સમય બહુ નજીક છે. ધર્મથી ભક્તિથી ભાવથી માના ચરણમાં ક્યાંય પડ્યા રહી ને તો એને વાંધો નથી. 5-7-9-12-33 33 ને કઈ દખ નથી, બાકી તો એમને સીતારામ થવાના છે, એમાં કોઈ આપણે કરવું નહીં પડે કાંઈ. મારો નાશ બધાને સદબુદ્ધિ આપે, સુવિચાર ધર્મ બાજુ વડે. પહેલું જ નિજારનું ભજન છે મેઘ ધારવાજી કે છે. Thank you.
કલયુગ છે, આમાં તો હોય જ ને. આમાં સતી તોરલ 500 રૂપિયા થઈ ગયા કે જેને તીઠે મજા નિણા ઠરે ઓ મારો જો પયો ડકા. એ 500 રૂપિયા સતી તોરલ કીધા, પણ આ તો સતયુગ ની વાત છે. હસ્તી દોરીને આયા ધણીને દરબાર. સોનાનો પાટ હતો, સોના કેરા પાટ, સોના કેરા ખાટ, સોનાના સિંહાસન બેઠા નકલંદ રાય. કોણ રાય? પંડિત હતા. ગાદીપતિ કોણ હતા? આદિનાથ.
આ નાગજીની પેલી ગાદી શિવાલા અહીં લખેલ છે ને સાઉન્ડ માં આદેશ આદેશ સાઉન્ડ આદેશ છે ને એ પેલો શબ્દ શિવાલા આપણો સૃષ્ટિ નું સ્થાપન થયું ને અલગ ધણી નો પાઠ મળવાનો ને પેલો જ તઈ શબ્દ નીકળેલો છે આદેશ ગાદીપતિ હતા આદિનાથ કોટવાલ કોણ હતા ગજાનંદ બાપા ગણપતિ બાપા એ કોટવાલ હતા કોની પાવર થી અસ્થિને વધેર્યો 5000 ગત મંડળે પ્રસાદ લીધો અસ્થિનો હાથીનો બધા હાડકા ભેગા કર્યા મૂક્યું બધા એ મહાપુરુષોએ પુણ્ય મૂક્યું હાથી પાછો બેઠો થયો સિંહદીપમાં મૂકી એવા અમને આખો યુગનો પલટો મારી ગયો પાછો ઈ જ યુગ આવ્યો ઈ યુગમાં બીજા મહાપુરુષ થયા આ ધર્મ લોપાઈ ગયો થોડો ઓછો થતો જાય ત્યાં અયોધ્યા માથે મહારાજા હરિચંદ્ર સતી તારા થયો એમના વિચાર આવ્યો કે આપણે કાંક બીજા ધર્મની જ્યોતને આગળ લાવી એમના ગુરુ મહારાજને તેડાવ્યા ગત મંડળને તેડાવ્યું વસ્તી ખાલી આખા વિશ્વની 21 કરોડ એમાંથી 7 કરોડ નિર્વાણ પહોંચ્યા 7 કરોડ આના માર્યા અને 7 કરોડ તઈ અરણાકન જેવા હતા એમ અટાણે સેવ કર્યો નવી નવી આ તો આગું છે ચલી આપી એમ સાચું ખોટું બધું ભેગું જ છે એમાં પણ સુજાન પુરુષો ડાયા પુરુષો વિવેકી પુરુષો એમાંથી ધીમે 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 કરતા કેળો કલિયુગ કાંટાની વાયર જોઈ જોઈને પાવલા ધરજો નીકળી જાય એમાંથી બીજો યુગ આવ્યો કે છે જ દિન ખાવર કહે મે સુધી
9 કરોડ છેલ્લો આપણે જે જીવી રહ્યા છે એ યુગની સ્થાપના થઈ કલયુગ. અમારે જુનાગઢ ની ભૂમિ પાસે બીજી કોઈ ભૂમિ નહીં, ગિરનાર ભૂમિ માથે પતાળલોકના મહારાજા બલિ હરણાકશ્યપ, એમનો દીકરો પ્રહલાદજી, એમના દીકરા વિરુચેન અને એમના બલિ. એ બલિને વિચાર આવ્યા કે આપણે નકલમ ધણીનો પાઠ માંડવો છે. ગિરનાર ભૂમિને વાળા તમને ખ્યાલ તો છે, બાકી તો બલિરાજાને જે પતાળમાં ઉતાર્યા ને એ જ ભૂમિ છે. વામન સ્વરૂપે ભગવાને વિરાટ
સ્વરૂપ ધારણ કરીને બલિને પગ મૂક્યો એ મારો ગિરનાર આખો એમાં હમાયેલો છે, જેને બ્રહ્મખાઈ કહેવાતી પેલા ભગવાન વિષ્ણુએ વિરાટ સ્વરૂપ ધારણ કરીને બલિને પતાલમાં ઉતાર્યા, જ્યાં 12 ગાયનો પગ હતો, નાનો નહીં, 12 ગાયમાં પગ ભગવાનનો છે, એવડું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું ભગવાને. બલિના બેન હતા ને એને બાબા ભાઈ, આ મજા આવે ઘરનો ડાયરો છે એટલે, બાકી તો એ વાત તો બહુ ઘરનો બહુ અંગત ડાયરો છે એટલે મજા આવે છે. અરે ભાઈ બધા બધી વાણી બધો સત્સંગ બધી સાખીઓની પાછળ જબરા જબરા હેતુ પીડાવો છે. બલિના બેન ને એવો વિચાર આવ્યો, ભગવાન વામન રૂપે આવ્યા ને તો હા, હું દ્રષ્ટિ કરી બેને, ઓહો મારે આવો દીકરો હોય તો મનમાં વિચાર કર્યો, ખાલી જો ભગવાન જે ધારો એ પૂરું કર્યો, જેવા તમારા વિચાર એવું એ આપે, તમે સારા વિચાર કરો તમને સારો જ આપે, નબળા વિચાર કરો તો ભગવાન કે જેવી તારી ઈચ્છા હાલ હું તને એ દઉં. એવું એક એના જીવનમાં ભગવાનના જીવનમાં એ છે. આ બધા મહાપુરુષો સર્વસ્વ હોંપી દીધેલી વસ્તુ છે. ભક્ત નરસિંહ મહેતા એ બધી હોંપું દીધું હતું એને, તું કરી હરી. કોઈ કીધું સાંભળો તમારો ભગત, એને સરપટન જો સાંભળો મરી ગયો, તક મારા ઠાકરને ગમે ઠીક ભાઈ, મહેતા એમ બોલતા હોય ત્યાં ભજન કરતા કરતા કોઈ સમાચાર દીધા કે તમારો સાંભળા ને સરપટસ છો એક નોક દીકરો, તો ભગત કે છે ભાઈ મારા ઠાકરને ગમે ઠીક, એમ કરીને એ વસ્તુ છે. બલિના બેનને એવો વિચારે ગાવો મારે દીકરો હોય તો, વચન માંગ્યું બલિ પાસે, સંકલ્પ કર્યો હાડા તંડકલા પૃથ્વી દેવાનો, એમાંથી વિરાટ બિના ભગવાન, વિરાટ બિના બેન જોઈ રહ્યા, ઓહો આવો હોય તો ક્યાંના દૂધ પાઈને મારી નાખવું છે, એવો વિચાર છે એનો. ઓલો એક આવો વિચાર આવ્યો, વામન વામન રૂપે આવ્યા હતા, પાછો આવો વિચાર આવ્યો કે જો આવો મારા દીકરો હોય તો આના દૂધ પાઈને મારી નાખો. ભગવાને બે તમન્ના પૂરી કરી, અને માસી પૂતના બીજી કોઈ નહોતી, એ પોતે બલિની બેન હતી. ભગવાને કૃષ્ણ અવતાર ધારણ કર્યો, આ બલિની બેન પોતે પૂતના બની. માનો પ્રેમ આપ્યો જો ભગવાનને ધવરાવે છે, ભગવાનને રસપાન ઈચ્છાએ ભગવાનને પૂરણ કરીને ભગવાને ધાવીને એનું મોતી કરી નાખ્યું, એ ઈચ્છાએને પૂરણ કરી, એક આવો તો મારી નાખો, ભગવાન કે તને હું પેલા મારી નાખો. એ બલિ બલિને પતાલમાં ભગવાને ઉતાર્યો, એ મારી ભૂમિ ગિરનાર ભૂમિ છે, અને ગિરનાર છે એ હિમાચલ રાજાનો દીકરો છે, એવા હાથ ભાઈ છે. એક પાંખોવાળા ડુંગર હતા બધા, જ્યાં બેસે ઉડીને જ્યાં બેસે ત્યાં લાખો માણસને લાખો જીવ ઈચ્છા કરી નાખતા. ઇન્દ્રને કોઈ ફરિયાદ કરી ભગવાન આનો પ્રભુ કાંક કરો, આ જ્યાં પડે છે ત્યાં હજારો જીવ આત્માને મારી નાખે છે, આટલું બધું આનો તોફાન. ઇન્દ્ર રાજા પોતે એમનું વજ્ર લઈને પાછળ પડી જાય છે. એક યોગી હોતા હોય એવું લાગશે તમને, સાધુ કોઈ હોતા હશે એવું લાગે. આખો ગિરનારનો ફોટો જોજો, એ મસ્તક છે ખાલી ગિરનારીનો. કોઈ ફરિયાદ કરી ઇન્દ્ર પાછળ પીડ્યા, રહેતા ચાલ ભાઈ ગયા, એક પાંખ કાપી નાખ્યું. અહીંયા સમુદ્ર હતો, બ્રહ્મખાય હતી, જૂનાગઢ થી કોઈ ધરતી નહીં, ખાય હતી કે જેનો કોઈ તાગ જ નહીં. એ હજી કુંડ છે મારે, રેવતા ચાલ પોગદી રેવતી કુંડ છે ને, યાદ આવ્યું હજી તળિયું નથી. એ ભગવાન આમ બેઠા છે ને, એ વચગાળાનો ભાગ છે. ગિરનારી આમ બેહી ગયા છે, મારે તો વચગાળાનો જે ભાગ છે, બે પગની કેમ વજ્ર ખુલ્લો ભાગ રે, એ ભાગ છે. રેવતા ચાલ રેવતી કુંડ મારે, એ અંદર ખાઈમાં જઈને રેવતાચલ હતાઈ જાય છે. અંદર રક્ષાબંધન આવી, એના ભાઈના બેન હતા માં પાર્વતી, બધાએ ભાઈઓને રાખડી બાંધી કે મારો નાનો ભાઈ રેવતાચલ ક્યાં છે, ગોતા ગોતા નીકળ્યા હું તો દરિયામાં દ્રષ્ટિ કરી તો હતાઈ ને બેઠેલા અંદર. તો માતાજી એવો બાદ કીધું, ભાઈ કેમ હતાઈ ગયો છે, આજ તો તહેવાર તો જો રક્ષાબંધનનો તહેવાર છે, મારે રાખડી બાંધીશ તને વાલા ભાઈ ને કહ્યા. 33 કરોડ દેવ આવ્યા, હજી પરિક્રમા કરીને આપણે લીલી પરિક્રમા આટો મારીશ ને બાપાને, તો એ વિષ્ણુ ભગવાન ત્યાંથી બહાર નીકળે છે પતાલમાંથી બલિ પાસેથી. શિવરાત્રિ આવશો ને તમે તો શિવરાત્રિ શિવજી મહારાજ બહાર નીકળે છે, એ જગ્યા છે. બ્રહ્માજી પુષ્કરમાં નો મેળો હતી, બ્રહ્માજી બલિ પાસેથી બહાર નીકળે છે. માં અંબાનું માથે બેસણું છે, માં પાર્વતી પોતે જ રેવતા ચલને કીધું, કઈ દીક રાખમાં ઉપાધિ કરીમાં હું તારી માથે આસન નાખીને બેઉ, તારો ઇન્દ્ર કઈ ન બગાડે. બલિને ભગવાને પતાલમાં ઉતાર્યો, માથાના વાળ બલિ પગ લેવા ગયા ભગવાન, તો ભગવાનનો બલિએ પગ પકડી ચાટવા મીડ્યા પોતે, બલિ ચાટવા મીડ્યા તો ભગવાનને કરુણા છૂટી, દયા આવી કે બલિ માય માય પ્રભુ હું માગવાનું હોય, ના ના માય તું આજુ રાજી સુધારી વાત માય
તો પ્રભુ એક વચન આપો મને, મારું વચન છે, તો હવે જાતા નહીં, રોકાઈ જાઓ. પકડી લીધા ભગવાન, હે રોકાઈ જાઓ. અહીંયા ખડભડાટ મચી ગયો દેવલોકમાં. માં લક્ષ્મી બધા વાટું જોવા મળ્યા, છ મહિના થઈ ગયા. માં લક્ષ્મી આવ્યા, રક્ષાબંધન નો દિવસ આવ્યો, અને બલિ એના બેન છે, બલિના બેન છે લક્ષ્મીજી, દરિયાની દીકરી રહી, એના બેન છે. રક્ષાબંધન માટે આવ્યા, રાખડી બાંધીને બલિ કીધું, બેન માગો, માગવામાં એક કામ કરી, તારા બંને છૂટો કરી છે, આ સો પકડી રહી કરાય છે, છૂટો કરી દે, એ માગવું. પછી વિષ્ણુ ભગવાનને છૂટા કરે, પણ પાછું વચન માગે, પ્રભુ આપ 4 મહિના આપ રોકાવ, 4 મહિના શિવજી મહારાજને મોકલો, 4 મહિના બ્રહ્માજીને મોકલો, મારી પાસે રહેવા પડે. શિવરાત્રી દિવસે અહીંયા શિવજી મહારાજ બહાર રહેવા છે, એ મહત્વ છે, પરિક્રમા કરીશ, એમાં વિષ્ણુ ભગવાન ત્યાંથી બહાર નીકળે છે, એ મહત્વ છે, અને પુષ્કર રાય ગોપડી જાઓ તો બ્રહ્માજી ત્યાંથી બહાર, કુંડમાંથી બહાર નીકળે છે, એ મહત્વ છે. અહીંયા છેલ્લો પાઠ બલિરાજા માટે છે. Oh, yeah.
ખાવર મરુડી ગતર અંગાજી મળીને જો છે રે આરા ઉઠી નહીં અજિયાને સંતો કરે તેરે ઉઠી નહીં અજિયાને સંતો કરે છે મારું કર્યું ભાડે કરી છે 33 કરોડ દેવ ઈજ ભૂમિમાં છે 33 કરોડ દેવ મળેલા પાટ માંડેલો અને બકરાની કોળી કરીને ન બેઠું છું આ તેદું નું બધું હાલે પછી મહાપુરુષો વિચાર કર્યો કે જો બકરું આપણેથી બેઠું ન થતું હોય તો જગતમાં આવે રેવાય નહીં, અટાણે કલયુગ અટાણે યુગનો પલટો મારી ગયો છે, આપણું માતમ રહે નહીં. સ્વ બાપા ગાઈશ ને જૂની સમાધિના નર જાગશે બધા હતાશે વાળા. કચ્છની ધરામાંથી આવીને તો દાદા મેકરણ યાદ આવે, 12 સમાધિ જીવિત, 12, એક નહીં, અમુક જગ્યામાં જાવ તો એકાદી સમાધિ હોય તો 12 હોતા હશે. સતી તોરલી યાદ આવતો 4 જણા હોતા હશે. એ જૂની સમાધિના નર છે, બધા જાગશે પણ સમય લાગશે. આગમ તો બધી આપણે સાંભળીશું. શ્રી રામદેવજી મહારાજ નું, દેવાય પંડિત નું, મામિયા માતંગ નું, આ નાગબાઈ નું આગમ, કવિચંદ બારોટ થઈ ગયા, પૃથ્વીરાજ ભેગા રહેતા એનું એક આગમ છે. ઘણા ભજનો છે, ઘણા છે, એમાં થોડું નજર કરીને તો દ્રષ્ટિ કરી તો મજા આવે થોડુંક એમ. પણ અહીંયા મેં ધારવાજી કે છે કે આવ્યા કલયુગના એંધાણ. પછી તો અલગ ધણીના નામના જેટલા ગુણગાન ગાઈ, જેટલી વાણી બોલી ઓછી છે. શ્રી રામદેવજી મહારાજ યાદ કરે.